પાસાને બે વખત ઉછાળવામાં આવે, પાસાને બે વખત ઉછાળવામાં આવે તો મેં આગળ જેમ કીધેલું હતું એમ જ કે એક પાસાને એકવાર ઉછાળો તો છ, બે વાર ઉછાળો તો બીજા છ, છ ગુણ્યા છ, છ વધતા છ નહીં, છ ગુણ્યા છ એટલે કેટલા આવશે? છત્રીસ પરિણામ આવે. છત્રીસે છત્રીસ પહેલાં લખી દઉં પછી આપણે આન્સર આપીએ. ચાલો ફટાફટ લખી નાખીએ. એકવાર આગળ આપણે આ ગણેલો છે, પેલો ઉછાળો એક, બીજો ઉછાળો એક, એક બે, એક ત્રણ, એક ચાર, એક પાંચ અને એક છ. એવી જ રીતે બે એક, બે બે, બે ત્રણ, બે ચાર, બે પાંચ અને બે છ. શું લખવું એ તમને ખબર છે? ત્રણ એક, ત્રણ બે, ત્રણ ત્રણ, ત્રણ ચાર, ત્રણ પાંચ અને ત્રણ છ. સેમ ચાર એક, ચાર બે, ચાર ત્રણ, ચાર ચાર, ચાર પાંચ અને ચાર છ. પછી પાંચ એક, પાંચ બે, પાંચ ત્રણ, પાંચ ચાર, પાંચ પાંચ, પાંચ છ અને એક લાઈન છે એ અહીંયા. છ એક, છ બે, છ ત્રણ, છ ચાર, છ પાંચ અને છ છ. ટોટલ છત્રીસ પરિણામ લખાઈ ગયા. અહીંયા લખી નાખો કુલ પરિણામ છત્રીસ. પછી લખીએ સૂત્ર, P of A is equal to ઘટના ઉદ્ભવવા માટેના શક્ય પરિણામ અથવા તો સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. હવે એમાં પહેલો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર વન. શું કીધું? બે ક્વેશ્ચન આપ્યા હોય ને ત્યાં છત્રીસે છત્રીસ લખવાનો એક માર્ક મળ્યો, ત્રણ માર્કમાં છે ને. એક પણ વખત પૃષ્ઠ ઉપરના પૃષ્ઠ ઉપર પાંચ મળે નહીં એવું કીધું. એક પણ વખત પાંચ મળે નહીં તો ઈ ન ગોતાય. પાંચ મળે એ ગોતલે ભાઈ, વધે એ પાંચ ન મળે ઈ. તો હું રાઉન્ડ કરતો જઈશ, પાંચ મળે ઈ. ચાલો તો એક પણ વખત પાંચ આવતું હોય એવું એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર. આ અગિયાર એવા છે કે પાંચ મળે. તો ટોટલ છત્રીસ પૃષ્ઠ પર પાંચ ન મળે એવું કીધું. તો ટોટલ છત્રીસ, એમાંથી હું અગિયાર છે પાંચ મળે એને બાદ કરી દઉં તો એવા કેટલા થાય? પચીસ, કે એમાં પાંચ મળે ને એ જ આપણા પરિણામ છે. તો અહીંયા લખો પચીસના છેદમાં છત્રીસ પૂરું. અને બીજો ક્વેશ્ચન એમાં ને એમાં ઓછામાં ઓછી એકવાર તો પાંચ હોવો જ જોઈએ. એકથી ઓછો નહીં, વધારે હશે તો હાલશે. એનો મતલબ પાંચ આવતા હોય બધા. તો પાંચ આવતા હોય એવા કેટલા? તો કે અગિયાર હમણાં જ ગણ્યા. તો અહીંયા લખો ઓછામાં ઓછી એકવાર પાંચ આવતું હોય એવા. એકવાર પાંચ મળે પૃષ્ઠ ઉપર, એકવાર પાંચ મળે એવા કેટલા થાય? તો કે અગિયાર. તો સૂત્રમાં મૂકો ઘટના ઉદ્ભવ માટેના સાનુકૂળ પરિણામ અગિયાર, છેદમાં કુલ પરિણામ છત્રીસ. આન્સર મળી ગયો પૂરું.